પ્રતિક્ષા વિદ્યા પ્રતિષ્ઠાન સંકુલ ખાતે પાટીદારોની ચિંતન બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર અગ્રણી અને ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે કેડી પરવાળિયા હોસ્પિટલમાં રોજ સંખ્યાબંધ દર્દીઓની સર્જરી તેમજ નિદાન કરવામાં આવે છે. છેલ્લા 2.5 વર્ષમાં અહીં લાખો લોકોની સારવાર થઈ ચૂકી છે. રોજની 500 થી 700 જેટલા લોકોની ઓપીડી તેમજ 100 લોકોની આઈપીડી કરવામાં આવી રહી છે. તેમણે દાવો કર્યો છે કે હોસ્પિટલના કોઈપણ રૂમમાં કે કોઈપણ ખૂણામાં દુષ્કર્મની કોઈપણ ઘટના નથી બની. આગામી દિવસોમાં પોલીસ તપાસની અંદર પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ ઉપરાંત તેમણે આક્ષેપ કર્યો છે કે સ્થાનિક હિતશત્રુઓ દ્વારા જાણી જોઈને હોસ્પિટલને બદનામ કરવામાં આવી રહી છે. બેઠક પૂર્ણ થયા બાદ ડીબી પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હરેશ પરવાડિયાનું નિવેદન પણ સામે આવ્યું છે. ઘટના સંદર્ભે છાત્રાલયમાં રહેતી વિદ્યાર્થિનીઓ તેમજ તેમના વાલીઓ સાથે વાતચીત કરાતી હોવાનો તેમણે દાવો કર્યો છે. પાટીદાર અગ્રણી દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં 100 વ્યક્તિઓની સમિતિની રચના કરવામાં આવશે કે જેઓ કીડી પરવાડિયા હોસ્પિટલ, ડીબી પનેલ કન્યા છાત્રા વિદ્યાલય અને જસદણ પાટીદાર શૈક્ષણિક ભવનમાં સતત સેવા આપશે. સમિતિના સભ્યો દ્વારા સમસ્યાના યોગ્ય નિરાકરણ અને તે અંગેની કામગીરી તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવશે તેવું પણ તેમણે આશ્વાસન આપ્યું છે. આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને જે અમારા હિતશત્રુઓ, હું તો એવું કહીશ કે આ વિસ્તારના હિતશત્રુઓ કેડીપી હોસ્પિટલને જોડવાનો પ્રયત્ન કરે છે, પણ હું મીડિયાના માધ્યમથી એ સ્પષ્ટતા કરવા માગુ છું કે 2.5 વર્ષમાં કેડીપી હોસ્પિટલમાં 2.5 લાખ લોકોને સારવાર આપી છે. રોજ 500 થી 700 પેશન્ટની ઓપીડી હોય છે, રોજ 30 સર્જરી થાય છે અને 100 જેટલા લોકો દાખલ હોય છે. રોજ 1500 લોકો હોસ્પિટલમાં અવર જવર કરતા હોય છે. કયા વ્યક્તિએ કોની સાથે વાત કરી એ સંસ્થા ધ્યાન નથી રાખી શકતી, પરંતુ એટલું ચોક્કસપણે છે કે હોસ્પિટલના કોઈ પણ રૂમમાં કે કોઈ અંદરની સાઈડમાં કોઈ દુષ્કૃત્યની ઘટના નથી બની અને એના માટે પોલીસ તપાસ ચાલે છે. પોલીસ તપાસના અંતે દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે, પરંતુ એક ગરીબ લોકો માટે આરોગ્યના મંદિરને આ પ્રકારે બદનામ કરવા માટેના ષડયંત્રો કરનારા લોકોને પણ આ વિસ્તારના લોકો આવનારા દિવસોમાં જવાબ આપશે. એ આવનારા દિવસોમાં લોકો સમજી જશે ને એનો જવાબ લોકો આપશે. દિલીપ પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંસ્થામાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે 1 મહિનાથી મારી નિમણૂક થઈ છે. મારું નામ હરેશ પરવાડી. હરેશભાઈ, આજે એક બેઠક જે આખો વિવાદ છે અને હજી પણ એવી વાત આવે છે કે જે રીતના આક્ષેપો થયા છે, નહીં માત્ર એક દીકરી અનેક દીકરીનો ભોગ લેવાની વાત આવે છે. શું આજે આ સમાજની ચિંતન બેઠક હતી, અહીંયા શિક્ષણ વિશેની ચર્ચાઓ થઈ છે. આ સંસ્થાને કઈ રીતના ઉત્તરોત્તર આગળ લઈ જવી, આનું મેનેજમેન્ટ કઈ રીતના વ્યવસ્થિત ગોઠવવું, આ વિષયની ચર્ચાઓ થઈ છે. બાકી આ સંસ્થામાં એવી કોઈ ઘટના અમારી તપાસ કરતાં અમારા ધ્યાનમાં એવું અહીંયા બન્યું એવું છે નહીં, પણ એ પોલીસ તપાસનો વિષય છે અને પોલીસનું કામ કરશે, કાયદાનું કામ કરશે, કોર્ટનો ચુકાદો સર્વેને માન્ય. આક્ષેપ કોઈ પણ ગમે ત્યાં કરી શકે એ વિષય આખો અલગ છે, પણ સંસ્થામાં આવું નથી બન્યું. અમે દીકરીઓને પણ બધી દીકરીઓને પણ મળ્યા, શિક્ષકગણને મળ્યા, આ સંસ્થામાં આવીને ગઈકાલથી હું સવારે આવ્યો ત્યારથી બધાની મુલાકાતે બધાને ચર્ચાઓ થઈ, પણ આવો વિષય સંસ્થાઓ બન્યા હોય તો કંઈ ધ્યાનમાં નથી, છતાં પણ પોલીસ તપાસના વિષય છે. આજે સમગ્ર તાલુકાના જસદણ પાટીદાર વિસ્તાર પરિવારો દ્વારા દરેક વિચારધારાના લોકો અહીંયા મળ્યા અને ચિંતન કરી અને જે કંઈ ઘટનાઓ બને છે તેમાં સત્ય શું છે એનું પણ વાત થઈ છે. ઘટનાઓમાં કઈ રીતે ઘટનાને મેનિપ્યુલેટ કરવામાં આવે છે એ પણ વાત થઈ છે અને ખાસ કરીને યુપીના સ્ટેટમેન્ટ મુજબ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે તેની જવાબ તપાસનો નિષ્ક્રિય જ્યારે આવે પછી જ એનો આગળ નિર્ણય લઈ શકાય, પણ કોઈ પણ ઘટના બને ત્યારે સમાજની સંપૂર્ણ જવાબદારી છે. આમાં જે કંઈ હિતશત્રુઓ હોય અને રાજકીય રીતે કે સામાજિક રીતે કે અન્ય અંગત વાંધાઓમાં કોઈ પણ રીતે સંસ્થાને બદનામ કરવાના પ્રયાસો ન થાય એનો પણ કાળજી લેવામાં આવે અને કોઈ પણ દોષિત આમાં છૂટી ના જાય અને એને સજા કરવાનું કામ પણ સમાજનું છે. એટલે જે કંઈ ઘટનાક્રમ પોલીસ ફરિયાદ દાખલ થઈ છે એને અનુસંધાને પોલીસ તપાસનો વિષય છે. સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયા ઉપર સમગ્ર સમાજને વિશ્વાસ છે અને જે કંઈ નિર્ણય આવશે તે સમગ્ર સમાજને મંજૂર રહેશે. આગળના સમયમાં કોઈ પણ સંસ્થામાં આવી ઘટના ન બને એની તકેદારી પણ રાખવામાં આવે અને જે કંઈ બોગરા સાહેબ અને હરેશભાઈ કીધું એમ
જસદણ તાલુકાની જેટલી પાટીદાર સમાજની સંસ્થાઓ છે એના માટે સંસ્થાના આગેવાનોનું મોનિટરિંગ રહે અને કોઈ પણ સૂચના હોય એ એક કમિટીના માધ્યમથી પહોંચે એના માટેની ઘટના કરવામાં આવે. સામાજિક રીતે દરેક જગ્યાએ ટ્રસ્ટ વહીવટકર્તાઓ હોય છે અને સમાજનું એમાં ધ્યાન રહેતું હોય એના સૂચનો લેવાતા હોય છે એટલે કારોબારીના સ્વરૂપમાં દર વર્ષે એનું સંચાલન થાય અને એની જે કંઈ કાર્યવાહી થઈ હોય એમાં કંઈક સતીઓ રહેતી હોય કે સારા પોઈન્ટ હોય એને લોકો સમક્ષ રાખવા માટેની એક સમિતિની રચના કરવામાં આવશે. આ સમિતિ ક્યારે રચાશે એમાં ટૂંક સમયમાં આગેવાનો નક્કી કરશે અને દરેક ગામમાંથી દરેક વિસ્તારના અને દરેક ક્ષેત્રના લોકોને એમાં જોઈન્ટ કરીને નિર્ણય કરવામાં આવશે.